નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર નિમિષ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન અને રેનેસા સેકન્ડરી તથા હાયર સેકન્ડરી સ્કૂલના ઓનલાઈન ટીચિંગની અંદર હું રવિ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ગયા લેક્ચરની અંદર આપણે વીમાના જે પ્રકારો એ પૂરા કર્યા હતા અને તમામ પ્રકારો આપણે જોઈ લીધા હતા કે ભાઈ જીવન વીમો કયો છે અને છેલ્લે સુધી માલ હેરફેરનો વીમો, આગનો વીમો. હવે એક છેલ્લો ટોપિક એમાં બાકી હતો આપણે, અને એ ટોપિક છે કે વીમા નિયમન અને વિકાસ સત્તા. તો આ એક ટોપિક પણ છે અને આ એક પ્રશ્ન પણ છે, પરીક્ષામાં 3 માર્કનો આ પ્રશ્ન પૂછાઈ શકે. જોઈએ આપણે કે વીમા નિયમન અને વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત એટલે કે સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે. આ ભારતની પોતે એક સર્વોચ્ચ અને સ્વતંત્ર સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કામ સંભાળે છે. અહીંયા કીધું છે કે ઇરડા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી. તમારું જે પુસ્તક છે, ચોપડી છે, એની અંદર લખેલું છે ઇરડાનું પૂરું નામ. પૂછાઈ શકે પરીક્ષાની અંદર કે IRDAનું પૂરું નામ જણાવો. તો ઇરડા એક્ટ એ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. હવે આ જે સંસ્થા છે, ભારતની જે આ સ્વતંત્ર એટલે કે સ્વાયત્ત સંસ્થા છે, એણે 1999ની અંદર શું કીધું કે ભાઈ ખાનગી વીમા કંપનીઓ છે એના માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલ્યા, કે જેણે જેણે પ્રાઇવેટ વીમા કંપનીઓ છે એણે જો વીમાની સેવા શરૂ કરવી હોય તો એ લોકો કરી શકે છે. કયા વર્ષમાં? તો 1999ના વર્ષની અંદર. હવે કે આવી ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ, જેને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, FDI, બરાબર, તો એ લોકો 26% સુધીનું રોકાણની મર્યાદામાં રોકાણ કરવા માટેની મંજૂરી આપવામાં. હવે જે ખાનગી વીમા કંપની છે એમાં કોઈ વિદેશી કંપનીએ ભારતમાં રોકાણ કરવું હોય તો એના 26% રોકાણ કરી શકે અને બાકીનું રોકાણ ભારતની કંપનીનું હોવું જોઈએ, એવી અહીંયા મંજૂરી મળી. ક્યારે મળી? તો 1999માં. ત્યાર પછી કે જે વર્ષ 2015માં વધારીને 49%, યાદ રાખજો કે ભાઈ 1999માં ખાનગી વીમા કંપનીને વીમાની સેવા શરૂ કરવા માટેની પરવાનગી આપવામાં આવી અને એની અંદર 26% વિદેશી જે કોઈ કંપનીઓ છે એને જો મૂડીરોકાણ કરવું હોય તો 26% સુધી એ લોકો રોકાણ કરી શકતા હતા. પછી આ કાયદો 2015ની અંદર આ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો અને જે 49% સુધી, જે 26% વિદેશી કંપનીનું રોકાણ હતું એની જગ્યાએ કેટલું કરી નાખ્યું? 49%. 49% સુધી આનું રોકાણ કરવામાં આવ્યું. આમ વિદેશી વીમા કંપનીઓએ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું કેટલું રોકાણ કરી શકે? તો કે ભાઈ 49% સુધીનું મૂડી રોકાણ કરી શકે છે. હવે ઇરડાના મુખ્ય ઉદ્દેશો હતા શું હતા? જો આ પ્રશ્ન પૂછાય તો 2 માર્કમાં આ પ્રશ્ન પૂછાય. આ તો આખો 3 માર્કમાં પૂછાય, પણ ઇરડાના મુખ્ય ઉદ્દેશો પૂછાય તો 2 માર્કમાં પૂછાઈ શકે. શું હતા? તો કે સૌથી પહેલી વસ્તુ કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. હવે જો એનું મેઇન કારણ શું હતું કે ભાઈ કોઈ એક વીમા કંપની હોય તો વ્યક્તિ XYZ જે વ્યક્તિ હોય એક જ કંપનીમાં વીમો ઉતરશે, પણ જ્યારે ઘણી બધી વીમા કંપની થશે એટલે વ્યક્તિને પસંદગી મળશે, ભાઈ આને હું આ વીમા કંપની પાસે વીમો ઉતરાવું. એટલા માટે અહીંયા કીધું કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. સેકન્ડ, કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમથી વધુ સારી સેવા મળે. હવે આ બધી જે વીમા, દાખલા તરીકે એક કંપની હોય અને એની સામે 10 કંપની હોય, તો જ્યારે 10 કંપનીઓ થાય છે તો આ 10-10 કંપનીઓની અંદર સ્પર્ધા કેવી રહેશે? તો કે તંદુરસ્ત એટલે કે સારામાં સારી. બીજું કે દરેક વીમા કંપની શું કરશે કે પોતાના કસ્ટમરને આકર્ષવા માટે થઈ અને સુવિધા સારી આપશે, ફેસિલિટી સારી આપશે અને પ્રીમિયમનો દર ઓછો રાખશે. અંતે આનો ફાયદો તો કે ગ્રાહકને થશે. એટલા માટે અહીંયા કીધું કે ભાઈ વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમ અને વધુ સારી સેવા એટલે કે સર્વિસ મળે છે. અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા માટે જેટલી વીમા કંપની વધારે, અંતે અર્થતંત્ર માટે ભંડોળ એટલું કેવું થશે? તો કે વધારે થશે. ત્યાર પછી કે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું, કે એ લોકો પોતાની રીતના નિયંત્રણ કરી શકે અને ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી વગેરે ઈરડાના મુખ્ય ઉદ્દેશો હતા. કે ભાઈ જે વીમા કંપનીઓ છે એ પોતે સ્વનિયંત્રિત, પોતે નિયંત્રણ રાખે. અને બીજી વસ્તુ છે કે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. ઘણી બધી વાર એવું થાય કે ભાઈ આપણે કહીએ કે વીમાની સેવા છે તો એની અંદર ઘણી બધી એવી તકલીફો પણ પડતી હોય છે ઘણી બધી કંપનીઓમાં, ઘણા બધા લોકોને, તો એની જે ફરિયાદ કરવી છે તો એ કોને કરવામાં આવે? તો એના માટેનું એક તંત્ર ઊભું કરવામાં આવે. તો આ થયા ઈરડાના ઉદ્દેશો. હવે આની અંદર આપણે જોયું કે ઈરડા શું છે,
ભારતની અંદર ક્યારે પરમિશન મળી, ખાનગી વીમા કંપનીને ક્યારે પરમિશન મળી, વિદેશી મૂડીરોકાણામાં કેટલું થઈ શકતું હતું, અને આ છે ઈરડાના મુખ્ય ઉદ્દેશો. તો આ આખો પ્રશ્ન જો પૂછાય તો 3 માર્કમાં પૂછાય, અને માત્ર આ પૂછાય તો આ 2 માર્કમાં પૂછાઈ શકે. તો અહીંયા આ વીમાનો જે પોઈન્ટ હતો એ પૂરો થયો કે ભાઈ વીમો શું છે, વીમાના પ્રકાર કેટલા હતા, અને અહીંયા આપણે જોયું વીમા નિયમન અને વિકાસ સત્તા. તો વીમાને લગતો આખો ટોપિક પૂરો થયો. હવે આપણી પાસે આ જ પાઠની અંદર નવો ટોપિક શરૂ થાય છે, અને એ ટોપિકનું નામ છે ટપાલ સેવા. ટપાલ, તો ટપાલથી તમે બધા જાણકાર હશો. અત્યારે લગભગ તમે ટપાલ, જે સાદી ટપાલ હોય એ ઘણા લોકોએ જોઈ પણ ન હોય, પણ ટપાલ સેવા એ ઘણા વર્ષો, ઘણી જૂની સેવા છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષતિરહિત એટલે કે ભૂલ વગરની માહિતી પહોંચાડવા માટે ટપાલ સેવા જરૂરી હતી. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભૂલ વગરની કોઈ માહિતી પહોંચાડવા માગો છો તો તમે ટપાલ લખી શકો છો. હવે આ ટપાલ સેવાની અંદર આજે તમે જુઓ ને તો ઘણા બધા કુરિયરવાળા, જે પ્રાઇવેટ કંપનીઓ છે, ઘણી બધી આંગણિયાવાળા, ઘણા બધા લોકો આજે એન્ટર થયા છે. હવે એને પહોંચી રહેવા માટે ટપાલ સેવાએ પોતાની અંદર તકે અપડેટ કર્યું છે કે એણે કુરિયર જેવી ઘણી બધી સેવાઓ આપવાની શરૂ કરી છે. તો સૌથી પહેલાં તો આ ટપાલ વિશે આપણે થોડું ઘણું જાણીએ કે આ સેવા વિશે જાણીએ કે 150 કરતાં પણ વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશોમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું મહત્વનું ખાતું. 150 વર્ષથી પણ વધારે, 150 વર્ષ એના કરતાં પણ વધારે વર્ષોથી આ જે ખાતું છે એ ભારતની અંદર માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી કરે છે. ત્યાર પછી કે ટપાલ ખાતું ટપાલ સેવા સિવાય, માત્ર ટપાલ સેવા નહીં, મેં તમને કીધું કે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ આની અંદર એન્ટર થઈ છે, તો આજે ટપાલ ખાતું છે એ માત્ર ટપાલની સેવા નથી આપતું, પણ એની સાથે સાથે મની ઓર્ડર, નાની બચત યોજનાની થાપણ સ્વીકારવી, ટપાલ જીવન વીમો અને ગ્રામીણ જીવન વીમાના સ્વરૂપો. હવે આ જેટલી વસ્તુ મેં કીધી કે મની ઓર્ડર, નાની બચત યોજનાની થાપણ સ્વીકાર, આ તમામ મુદ્દા છે, આ બધી એની યોજનાઓ છે. આપણે એક એક યોજના વિશે ભણવાનું છે અહીંયા. ત્યાર પછી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ભારત સરકારની ઘણી બધી યોજનાઓમાં પ્રતિનિધિની સેવા આપે છે. ટપાલ ખાતું છે, મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરે છે, પછી ભારત સરકારની ઘણી બધી એવી યોજના છે એમાં એ પ્રતિનિધિનું પદ પૂરું પાડે છે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો ટપાલ ખાતું એ ટોટલ, ટપાલ આખું જે ખાતું છે એની ટોટલ 1.5 લાખ કરતાં વધુ પોસ્ટ ઓફિસ ભારતની અંદર છે. હા, 1.5 લાખ આખા ભારતમાં, એમાંથી 90% કરતાં પણ વધારે ક્યાં છે, તો કે ગામડાના વિસ્તારોમાં છે, ગ્રામીણ વિસ્તારોમાં. આ 1.5 લાખ છે એના 90% જેટલી પોસ્ટ ઓફિસો કે જે ગામડાઓમાં છે, બાકીની તે અમુક જે છે એ શહેરોમાં છે, બાકી બધી ક્યાં છે, તો કે ગામડાઓમાં છે. તો આ ટપાલ ખાતાની શરૂઆત થઈ. ફરીવાર કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષતિરહિત માહિતી પહોંચાડવા માટે આ ટપાલ ખાતાનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ કે ટપાલ ખાતું એ ઘણા વર્ષો જૂનું છે. કેટલા વર્ષો જૂનું છે, તો કે ભાઈ 150 વર્ષ જૂનું છે, અને ભારતમાં 150 વર્ષથી આ સેવા આપે છે. હવે ટપાલ ખાતાની જો વાત કરીએ તો આજે એની સાથે કોમ્પિટિશનની અંદર ઘણી બધી પ્રાઇવેટ જે કંપનીઓ છે, કુરિયરની કંપનીઓ, એ પણ જોડાઈ છે, અને એની સાથે સાથે આંગણિયાવાળા પણ છે. હવે પ્રાઇવેટ કંપનીઓ જે કોઈ પણ સુવિધા આપે છે એ તમામ સુવિધા ટપાલ ખાતું આપે છે. ટપાલ ખાતું છે એ મની ઓર્ડરની પણ સુવિધા આપે છે. ત્યાર પછી અહીંયા જો આપણે બીજા મુદ્દા જોયા તો નાની બચત યોજના, તમારે કોઈ બચત કરવી હોય તો એની યોજના પણ ટપાલ ખાતું આપણને પૂરી પાડે છે. ત્યાર પછી વાત કરીએ તો જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. ટપાલની અંદર પણ ઇન્સ્યોરન્સ આવે છે. આજે ટપાલ ખાતું છે એ એટલી બધી સેવાઓ પૂરી પાડે છે કે જેટલી બેંક પૂરી પાડે છે. ટપાલનો પણ વીમો આવે, એની અંદર પણ તમે પૈસા જમા કરાવી શકો. ટપાલની પણ આજના જમાનામાં આપણે જોઈએ તો અત્યારે ટપાલ ખાતાની પણ બેંક છે. તો આ ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે ટપાલ ખાતું. ત્યાર પછી જો વાત કરીએ તો ટપાલ ખાતું છે એની આખા ભારતમાં 1.5 લાખ પોસ્ટ ઓફિસો છે. 1.5 લાખ, હા, અને એમાંથી 90% પોસ્ટ ઓફિસો ક્યાં છે, તો કે ગામડાઓના વિસ્તારોમાં છે. તો આ ટપાલ ખાતાની શરૂઆત થઈ. હવે ટપાલ ખાતાની અંદર જેના સબ પોઈન્ટ છે કે ભાઈ એના સ્વરૂપો કયા કયા છે આપણે એ જોઈએ. તો એમાં સૌથી પહેલાં અહીંયા છે કે સામાન્ય ટપાલ પત્રો. તો તમને એ કહી દઉં કે સામાન્ય પરબીડિયા અથવા તો સામાન્ય કાગળ ઉપર જે લખી, જે પત્ર લખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે એને સામાન્ય ટપાલ પત્રો કહેવામાં આવે છે. ત્યાર પછી
નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર ટપાલ. હવે જો જે સામાન્ય ટપાલ હોય ને એના કરતાં રજિસ્ટર ટપાલ છે ને એનો ચાર્જ હોય. સામાન્ય ટપાલનો કોઈ ચાર્જ નથી હોતો પણ રજિસ્ટર ટપાલનો ચાર્જ હોય છે. બીજી વસ્તુ કે આ ટપાલ છે ને એ સામાન્ય ટપાલ કરતાં ઝડપી પહોંચે છે. હા, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપી પહોંચે છે. અને ત્રીજી વસ્તુ કે આ જે ટપાલ છે એ જે તે વ્યક્તિને જેને પહોંચાડવી હોય ને એને જ પહોંચે છે. જોઈએ કે ટપાલ ખાતું એ નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની સેવા આપે છે. એની કાયદેસર નોંધણી થાય છે, એની ઉપર બારકોડ લાગે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલાવવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. જે વ્યક્તિને તમે પર્ટિક્યુલરલી મોકલાવો છો એને જ મળે છે. અને આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. લગભગ સામાન્ય ટપાલમાં કોઈ કિંમત ચૂકવવી પડતી નથી, પણ આ જે રજિસ્ટર ટપાલ છે એના માટે તમારે અલગથી વધારાના પૈસા ચૂકવવા પડે છે. ત્યાર પછી કે જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલાવેલ વ્યક્તિને મળી છે તેનો પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેના માટે એની સ્વીકૃતિ મેળવવા થોડીક વધારાની રકમ ચૂકવવી પડે. હવે આ વસ્તુ શું છે? ભાઈ, મેં કોઈને રજિસ્ટર ટપાલ કરી, હવે એ જ વ્યક્તિને જેને મેં રજિસ્ટર્ડ XYZ વ્યક્તિને રજિસ્ટર ટપાલ કરી છે એ જ વ્યક્તિને જો એ ટપાલ મળે છે એની સ્વીકૃતિ એટલે કે પુરાવો મારે જોઈએ કે ભાઈ એને મળી છે કે નહીં, તો એ જ વ્યક્તિ એમાં સહી કરશે અને એ ચિઠ્ઠી મને પાછી મળશે. આવી પણ ફેસિલિટી આમાં છે, પણ આના થોડાક વધારે પૈસા ચૂકવવા પડે છે. બરાબર, તો આ થયું રજિસ્ટર ટપાલ. બરાબર, કે રજિસ્ટર ટપાલ એટલે ફરીવાર આપણે જોઈએ તો નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટની આ સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલાવવામાં આવી હોય તેની ડિલિવરી જેને તમે મોકલાવો છો એને જ ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં તમારે થોડાક વધારે પૈસા ચૂકવવા પડે છે. ત્યાર પછી જો વાત કરીએ જો મોકલાવને નોંધાયેલી ટપાલ એટલે કે આ ટપાલ મોકલાવેલ વ્યક્તિને મળી છે એની સ્વીકૃતિ જો મેળવવી હોય તો એ વ્યક્તિ એની સહી કરી અને એને પરત આપે છે. પણ આ સ્વીકૃતિ માટે થઈ અને તમારે થોડીક વધારાની રકમ એને ચૂકવવી પડે છે. તો આ થયું આપણું નોંધાયેલી ટપાલ. બરાબર, હવે આપણે જોઈએ પાર્સલ સેવા. હવે તમે જો વિદ્યાર્થી મિત્રો કે આપણે જ્યારે આ ટપાલ ખાતું જે મેં શરૂ કર્યું ત્યારે મેં તમને કીધું કે ઘણી બધી પાર્સલની કંપનીઓ શરૂ થઈ ગઈ છે. પાર્સલ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાર્સલ મોકલાવે છે, તો આજે એની સાથે કોમ્પિટિશનમાં રહેવા માટે ટપાલ ખાતાએ પણ પાર્સલની સુવિધા શરૂ કરી છે. જેમ એ પ્રાઇવેટ કંપનીઓ પાર્સલની સુવિધા આપે છે ને એવી જ રીતના ટપાલ ખાતું પણ પાર્સલની સુવિધા આપે છે. જોઈએ આપણે કે જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય, જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય. ભાઈ, કાયદો એમ કહેતો હોય કે આ વસ્તુની તમે હેરફેર કરી શકો છો, એવી વસ્તુ દાખલા તરીકે તમે પેટ્રોલ ને ડીઝલ તમે એમ કહો કે મારે અહીંથી પેટ્રોલ મોકલાવું છે કે મારે અહીંયાથી અનઅધિકૃત એવી વસ્તુઓ મોકલાવી છે, તમે એવી વસ્તુ ન મોકલાવી શકો. પોસ્ટ આની અંદર કુરિયરની અંદર અનઅધિકૃત એવી વસ્તુઓ છે જેમાં કાયદો ના પાડે છે એવી વસ્તુની તમે હેરફેર પણ નથી કરી શકતા. તો જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય. કે પાર્સલ દ્વારા તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ આ તમામ વસ્તુઓ મોકલી શકો છો. હવે કે જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો લઈ શકાય છે. હવે જો સમજાવું કે ભાઈ તમારી પાસે એવી કોઈ વસ્તુ કિંમતી વસ્તુ છે ને તમે મોકલાવો છો, દાખલા તરીકે વસ્તુ 20,000 કે 25,000 રૂપિયાની વસ્તુ છે, તમે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવો છો. હવે તમને એવું થાય છે કે આ જે વસ્તુ મોકલાવું છું એમાં કદાચ એ તૂટી ગઈ, કદાચ એ વસ્તુ આ લોકોથી ખોવાઈ ગઈ કે XYZ કારણો છે, તો તમે એ વસ્તુનો વીમો લઈ શકો છો. હા, કે ભાઈ આ 25,000ની વસ્તુ છે તો આ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતા 2 દિવસ કે 3 દિવસ થશે, તો એના માટે એ વસ્તુ ત્યાં વ્યવસ્થિત પહોંચે ને તમને એવું લાગે કે આનું કંઈક રિસ્ક છે કે આ તૂટી ગઈ, ખોવાઈ ગઈ, સળગી ગઈ કે આ લોકોથી ખોવાઈ, XYZ કારણ છે, તો તમે એનો વીમો લઈ શકો છો. એટલા સમય પૂરતો. કેટલા સમય પૂરતો? કે એક જગ્યાએથી ત્યાં બીજી જગ્યાએ પહોંચે ને એટલા સમય પૂરતો. બરાબર, હવે કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય. હવે તમે ગમે તે પોસ્ટ ઓફિસમાં તમે પાર્સલનું બુકિંગ કરી શકો, તમારે પાર્સલ મોકલાવવું હોય ને. એટલે સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. હવે આ ફી કોણ ચૂકવે? તો કે મારે જો કોઈ વ્યક્તિને પાર્સલ મોકલવું હોય તો હું મોકલનાર થયો, સામેવાળી વ્યક્તિ લેનાર થઈ, એટલા માટે મારે એની ફી પોસ્ટ ઓફિસને ચૂકવવી પડે છે. તો આ થયું તમારું પાર્સલની સેવાઓ. અને હવે ત્રીજું આવે છે VPP, વેલ્યુ પેએબલ પોસ્ટ. આનું પૂરું નામ છે વેલ્યુ પેએબલ પોસ્ટ. જોઈએ કે ઉત્પાદક કે વ્યાપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે અને જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે અને ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વ્યાપારીને ચૂકવે છે. બહુ સિમ્પલ વસ્તુ છે.
બહુ સામાન્ય ભાષામાં જો તમને સમજાવું તો આપણે જે અમેઝોન કે ફ્લિપકાર્ટ એની ઉપર જે વસ્તુ ખરીદીએ ને અને એ જે સેવા કુરિયર કંપની આપણને આપે છે, આપણે અમેઝોનની અંદરથી વસ્તુ ખરીદીએ ને આપણી ઘરે જે કુરિયરવાળો દેવા આવે ને એ અલગ હોય, અમેઝોન અલગ છે. તો એ જે કુરિયરવાળો છે ને એ જે સેવા આપે છે ને એ જ સેવા અહીંયા ટપાલ ખાતું આપે છે, જેનું નામ એ લોકો આપ્યું વેલ્યુ પેએબલ પોસ્ટ. હવે સમજાવું જો એક એક લાઈન કે ઉત્પાદક કે વ્યાપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. મેં કોઈ અમેઝોન કે એક્સવાયઝેડ જગ્યાએથી એક ઓર્ડર પ્લેસ કર્યો એટલે એ કોને આપશે? એ ટપાલ ખાતાને આપશે. હવે જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત, માલની નક્કી થયેલી કિંમતની ચૂકવણી કોને કરશે? હવે એ માલ મારા ઘરે લઈને કોણ આવે છે? તો કે ટપાલ ખાતો. એટલે નક્કી થયેલી જે કિંમત છે એ હું ચૂકવણી કોને કરીશ? તો કે ટપાલ ખાતાને કરીશ. અને ટપાલ ખાતું, અને હવે એ ટપાલ ખાતાનો જે વ્યક્તિ છે એ પૈસા કોને ચૂકવશે? કે મેં જેની પાસેથી ઓર્ડર પ્લેસ કર્યો છે, બુક કર્યો છે, એને ચૂકવશે. તો ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વ્યાપારીને ચૂકવશે. સ્વાભાવિક છે કે જે ઉત્પાદક છે મેં એટલે ટપાલ ખાતું જે વચ્ચે જે કુરિયરની સેવા જે કહેવાય ને એ સેવા પૂરી પાડે છે. એટલા માટે અહીંયા આને કીધું વેલ્યુ પેએબલ પોસ્ટ. તો આ ત્રણ વસ્તુ થઈ, સોરી ચાર વસ્તુ થઈ, સામાન્ય ટપાલ, નોંધાયેલી ટપાલ, પાર્સલ સેવા અને વેલ્યુ પેએબલ પોસ્ટ. ફરીવાર આપણે જોઈએ, એક એક વસ્તુ જોઈએ. આ તમને આ વીમા નિયમન સત્તાનો તો ખ્યાલ આવી ગયો હશે. પછી આપણે જોયું ટપાલ સેવા, તો ટપાલ સેવા 150 કરતાં પણ ઘણા બધા વર્ષોથી આપણા દેશની અંદર સેવા પૂરી પાડે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્ષતિરહિત માહિતી પહોંચાડવા માટે ટપાલ સેવાનો ઉપયોગ કરવામાં આવે છે. ટપાલ ખાતાની અંદર આપણે જો વાત કરીએ તો કુરિયર સેવા અને આંગળિયાની ઘણી બધી પેઢીઓ આજે એન્ટર થઈ ચૂકી છે. હવે આ બધી સેવાઓની સાથે કોમ્પિટિશનમાં રહેવા માટે ટપાલ ખાતું પણ જીવન વીમો આપે છે, પછી તો મની ઓર્ડરની સેવા આપે છે, આવી ઘણી બધી સેવાઓ આપે છે. ટપાલ ખાતાની જો વાત કરીએ તો ભારત દેશની અંદર 1.5 લાખ જેટલી પોસ્ટ ઓફિસો છે, અને આ 1.5 લાખ પોસ્ટ ઓફિસોમાં 90% પોસ્ટ ઓફિસો તો કે ગામડાના વિસ્તારોમાં છે. હવે આપણે જોઈએ એના પ્રકારો, તો સૌથી પહેલો પ્રકાર છે સામાન્ય પ્રકાર. તો સામાન્ય જે ટપાલનો પ્રકાર છે, સામાન્ય ટપાલ પત્ર, તો એ એક પરબીડિયામાં અથવા તો એક કાગળમાં લખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્ર મોકલાવવામાં આવે છે, એ થયું સામાન્ય પત્રો. ત્યાર પછીની જો વાત કરીએ તો આપણે રજિસ્ટર ટપાલ, કે રજિસ્ટર ટપાલ એટલે કે ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર પોસ્ટ એની સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલાવવામાં આવી હોય એને જ ડિલિવરી મળે છે, અને એ વ્યક્તિ જે વ્યક્તિ ટપાલ મોકલાવે છે એ જો એનો આધાર પૂરો મેળવવા માગતો હોય કે આ જ વ્યક્તિને આની ડિલિવરી મળી છે, તો એના માટે થઈને એ વ્યક્તિ જે સહી કરે છે એ સ્વીકૃત કરવા માટે, એ મેળવવા માટે થઈને તમારે થોડાક વધારે પૈસા ચૂકવવા પડે છે. તો તમે જેને ટપાલ મોકલી છે એ વ્યક્તિની સહી કરેલી ચિઠ્ઠી કે પરબીડિયો તમને પાછું પણ મળે છે, જે તમને પુરાવો છે, તમને પુરાવો મળે છે કે ભાઈ મેં જેને ટપાલ મોકલી એને મળી ગઈ છે, આ એની સહી છે. તો આ થઈ રજિસ્ટર ટપાલ, પણ આના માટે તમારે થોડાક પૈસા ચૂકવવા પડે છે, એનો થયો બીજો પ્રકાર. ત્યાર પછી જો હું વાત કરું તો એનો ત્રીજો પ્રકાર કે પાર્સલની સુવિધા, કે જે વસ્તુની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ તમે પાર્સલ દ્વારા મોકલી શકો છો. હવે પાર્સલ તમે અહીંયા જો વાત કરું તો જરૂરિયાત મુજબ આ પાર્સલનો તમે વીમો લઈ શકો છો. એક્સ વાય ઝેડ વસ્તુ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલાવો છો, તમે એ વસ્તુનો વીમો લઈ શકો છો. ત્યાર પછી કે કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરાવી શકો, એવું નહીં. આપણે ભારતની જો વાત કરીએ તો 1.5 લાખ કરતાં વધારે પોસ્ટ ઓફિસો છે. હવે તમે ગમે તે પોસ્ટ ઓફિસમાં જાઓ અને તમે એનું બુકિંગ, ભાઈ આ એક્સ વાય ઝેડ પોસ્ટ ઓફિસ મારે અહીંયાથી સામાન અહીંયા મોકલાવો છો, તમે ત્યાં જઈને એ વસ્તુ આપો, એના જે પૈસા એ આપો, તમે એનું બુકિંગ કરાવી શકો છો, તમે એ વસ્તુનો વીમો લઈ શકો છો. આપણે અહીંયા જોયું એ પ્રમાણે. હવે કે સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલાવવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. હવે અહીંયા જે વ્યક્તિ પાર્સલ મોકલાવે છે ને એણે જેની ફી ચૂકવવાની હોય છે. અને ત્યાર પછી એનો ત્રીજો પ્રકાર છે વેલ્યુ પેએબલ પોસ્ટ, એટલે કહેવામાં આવે છે VPP, બરાબર. કે ઉત્પાદક કે વ્યાપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. ઉત્પાદક કે વ્યાપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલ દ્વારા ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે, અને ટપાલ ખાતું શું કરે? જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત, માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી કોને કરશે? મારા ઘરે મેં ઓર્ડર કર્યો હોય કોઈ ઉત્પાદક પાસેથી, તો એ ઉત્પાદક એ ટપાલ ખાતાને આપશે. હવે એ ટપાલ ખાતાનો વ્યક્તિ મારા ઘરે વસ્તુ લઈને આવશે, એટલે મારે પૈસાની કિંમતની ચૂકવણી કોને કરવાની છે? તો કિંમતની ચૂકવણી મારે ટપાલ ખાતાને કરવાની છે. અને ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વ્યાપારીને ચૂકવે છે. અને મેં જે પૈસા ટપાલ ખાતાને આપ્યા એ પૈસા ટપાલ ખાતું હવે કોને ચૂકવશે?
એ કંપનીને ચૂકવશે. જેમ આપણે અમેઝોન ને ફ્લિપકાર્ટમાં વસ્તુ ખરીદીએ સેમ એ જ રીતના છે. તો અહીંયા ઈ સેવા પણ ટપાલ ખાતું આપે છે. તો આથી ટપાલ ખાતું અને ટપાલ ખાતાની કેટલીક સેવાઓ જે આપણે અહીંયા 1, 2, 3 અને 4 જોઈ છે, હજી બીજી આવી જ 10 સેવાઓ જોવાની બાકી છે જે આપણે આના પછીના લેક્ચરમાં જોશું.